હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના ગટરના દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ પ્લાન્ટમાં ગટરના પાણીમાંથી માત્ર ઘનચક્રો દૂર કરીને દૂષિત પાણીને હાથમતી નદીમાં છોડી દેવાય છે, જેથી હાથમતી નદી તો પ્રદૂષિત થાય જ છે, સાથે નદી કિનારે વસવાટ કરતા લોકો દુર્ગંધના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ નદીમાં ગટરના પાણીના ફીણની ચાદર બની જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાના હિતાર્થે બનાવવામાં આવેલ સુએજ પ્લાન્ટમાં શહેરના અલગ અલગ 5 ઝોનમાંથી રોજનું 6 MLD દૂષિત પાણીની આવક થાય છે. આ પ્લાન્ટની કેપેસિટી 18 MLD સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે, ત્યારે શહેરમાંથી આવેલ 6 MLD દૂષિત પાણી માટે રોજના 20 કલાક સુધી પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવે છે. અને આ તમામ કામગીરી કરવા માટે 3 શિફ્ટમાં 24 જેટલા કર્મચારીઓ કામ કરે છે, પરંતુ સમગ્ર પ્લાન્ટમાં ઘનચક્રો અને પાણી અલગ કર્યા બાદ એ પાણીને ક્લોરિનેશન કાર્ય વિના નદીમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે શહેરની મધ્યમાં આવેલ હાથમતી નદી તો પ્રદૂષિત થાય જ છે, સાથે આજુબાજુના રહીશોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દૂષિત પાણી નદીમાં છોડ્યા બાદ પાણીની દુર્ગંધના લોકોના માથાનો દુખાવો બની ગઈ છે. બહુ ગંધ મારે છે સાહેબ, બહુ ગંધ મારે છે, બીમાર થઈ જાવ. ખાવામાં પાણી નીકળે છે, ખાવાનું અમે તો થઈ જાય છે, ખાવાતો નહીં. રાતે બી દાડે એવો આખો દાડો કડિયા કોમ કડિયા હોય, આઈએ ઘેર ખાવા ના ભાવે, બધું પાણી એટલો ગંદા જબરજસ્ત. આ ગટરનું પાણી આવે છે, બે ત્રણ પેઢા આવ્યા હતા લોકો, ફોટા પાડીને ગયા, પછી પાછા આવ્યા જ નહીં. જે ભૂગર્ભ ગટરનું પાણી કાટવાડ રોડ ઉપર જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેને STP પ્લાન્ટ કહે છે ત્યાં લઈ જવામાં આવે છે, અને એમાંથી ઘન કચરો અને પાણી બંને અલગ કરી અને એના નિયમ અનુસાર કામગીરી કરીને પછી જ નદીમાં છોડવાનું હોય છે, પરંતુ આવી કોઈ કાર્યવાહી કર્યા વગર સીધે સીધું પાણી નદીમાં છોડવામાં આવે છે. એના લીધે આજુબાજુના ગામડાના જે રહીશો છે એ ભયંકર દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાથી હાલ પીડાઈ રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાના વિપક્ષ દ્વારા અમે વારંવાર સામાન્ય સભામાં આ પ્રશ્ન ઉઠાવવા છતાં હજી સુધી કોઈ આના ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી.